રચના ડીએનટીવી સમાચાર કક્ષમાં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ એક નજર આજના મુખ્ય સમાચાર. બીસીએ ની યોજાયેલી ચૂંટણીનું પરિણામ જાહેર. પ્રમુખ પદ માટે હરીફ ઉમેદવાર શૈલેષ નગર શેઠને પછડાટ આપીને ચિરાયુ અમીને મેળવેલો જ્વલંત વિજય. ગોત્રી યસ કોમ્પ્લેક્સ ખાતે કેમિસ્ટનું નાણા ભરેલા પર્સની ચીલઝડપ. પાણી લેવા ગયેલા કેમિસ્ટની નજર ચૂકવીને ગઠીયે રૂપિયા 50,000 ભરેલું પાકેટ લઈ થયો પલાયન. દરજીપુરા પાસે પરોડીએ આઈસર ટેમ્પો અને ટોયોટા કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. ટોયોટો કાર ચાલક અને અન્ય એકનું ઘટના સ્થળે જ કંપકંપાટી ભર્યું મોત નીપજતા અરેરાટી. હવે જે સમાચાર વિગતવાર. બીસીએ ની ગતરોજ યોજાયેલી ચૂંટણી બાદ આજે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે હરીફ જૂથના શૈલેષ નગર શેઠને પછડાટ આપીને ચિરાયુ અમીનનો 1008 મતે જ્વલંત વિજય થયો હતો. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટની 2 પોસ્ટ માટે 3, ખજાનચીની 1 પોસ્ટ માટે માત્ર 2, મેનેજિંગ કમિટીની 1 પોસ્ટ માટે ફક્ત 2 ઉમેદવારો હતા, તથા પ્રમુખ પદ માટે પ્રથમવાર હરીફ ઉમેદવારે જંપ લાવ્યું હતું. ગતરોજ યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થતાં ચિરાયુ અમીનનો 1008 મતે જ્વલંત વિજય થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી. મેં બધાને વખતો વખત વાત કરી છે, ગઈકાલે બી બધા સાથે પ્રેસને વાત કરી હતી કે અમારો એજન્ડા છે કે સૌથી પહેલું લાઈન લઈ સ્ટેડિયમનું કામ આગળ વધારવું, અને એના માટે જેટલી બને એટલી મહેનત કરીએ છીએ અને કરતા રહીશું, અને મને વિશ્વાસ છે કે એનું કંઈ ઉકેલ આવશે. કારણ કે આક્ષેપો કરો આ કરો એનાથી ચાલતું નથી. જમીન કેવી રીતના લેવી, શું લેવી, એમાં ઘણા કાયદા કઈ ગૂંચવણો હોય છે. આપણા હિન્દુસ્તાનમાં કે ગુજરાતમાં મોટી જમીન લેવી એ બહુ મુશ્કેલનું કામ છે. અમે મહેનત કરીએ છીએ અને ખાસો પ્રોગ્રેસ થયેલો છે, એટલે એમાં નિકાલ આવવો જોઈએ, અને એ થાય તો તરત જ આપણે. વડોદરાનું બહુ મોટું યોગદાન રહેલું છે ઇન્ડિયન ક્રિકેટની વાત કરું, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પણ. તો ફોર ધ બેટરમેન્ટ ઓફ ક્રિકેટ બેટરમેન્ટ ઓફ ક્રિકેટ જે એક્ટિવિટી અમે કરીએ છીએ, એમાં બી ખાસી વધારે એક્ટિવિટી કરવા માટે માથાકૂટી કરીએ છીએ. બીસીસીઆઈ બી ઘણી મદદ કરે છે, અને રૂરલ એરિયામાં કે આપણા એરિયા બરોડા ક્રિકેટ એસોસિએશન સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે. અમુક એરિયા અસ્વાઈલ જે ગાયકવાડ સ્ટેટ હતું એ બધાની ટેરિટરી આપણી હાથની છે, મહેસાણા, સાઉથ ગુજરાત, અમરેલી, તો દરેક જગ્યાએ એમને માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો. કોચિંગ ચાલુ કરેલા છે પણ એમાં બી થોડું વધારે પૂછ આપો. એમને માટે લેન્ડ તૈયાર કરો, જમીનો તૈયાર કરો, એટલે ગ્રાઉન્ડ, ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરો. એ બધાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. રિએક્શન તો શું આવે, લોકોએ મારામાં વિશ્વાસ રાખીને મને માથા આપ્યા. દેટ આઈ હેવ ટુ પ્રૂવ બાય ડુઈંગ અ વર્ક, અને આઈ વિલ ટ્રાય ટુ ડુ માય બેસ્ટ ટુ વોટ એવર નીડ્સ ટુ બી ડન. સર, એવું કહેવાય છે લાસ્ટ ટર્મ છે, પછી નથી લડવાના. એ તો આગળની વાત આગળ છે. શનિવારી અમાસ નિમિત્તે આજે સવારે ચાડો તથા કુબેર ભંડારી ખાતે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરીને ભક્તજનો શિવજીના દર્શન કરી ધન્ય થયા હતા. અમાસ નિમિત્તે ભક્તોની ભીડને પહોંચી વળવા મંદિરના સંચાલકો દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિશ્વામિત્રી બ્રિજ પાસે રિક્ષા ચાલકે નશો કરેલી હાલતમાં પેસેન્જરને બેસાડીને જતો હતો. તે દરમિયાનમાં તેનો ડ્રાઇવિંગ પરથી કાબુ ન રહેતા પેસેન્જરોએ રિક્ષા અટકાવી ચાલકને માર મારીને પોલીસને હવાલે કર્યો હતો. વિશ્વામિત્રી બ્રિજ પાસેથી રિક્ષામાં બેઠેલા પેસેન્જરોને લઈને રિક્ષા ચાલકે રિક્ષા હંકારી હતી, પરંતુ ચાલકનો તેના સ્ટિયરિંગ પરથી કાબુ ન રહેતા પેસેન્જરોએ રિક્ષા અટકાવીને તેની સાથે રકઝક કરી હતી. તે દરમિયાન તેમને ચાલકે નશો કર્યો હોવાનું માલમ પડતા તેને મેથી પાક ચખાડીને પોલીસના હવાલે કર્યો હતો. ગોત્રી નજીક આવેલા યશ કોમ્પ્લેક્સમાં કેમિસ્ટ્રી દુકાનમાં દુકાનના માલિકે ફ્રીજ ઉપર રૂપિયા 50,000 ભરેલું પાકીટ મૂકીને દુકાનની બહાર ગંદકી સાફ કરવા માટે પાણી લેવા માટે ગયા હતા. તે દરમિયાનમાં કોઈ અજાણ્યા શખ્સે તેમનું પાકીટ લઈને ફરાર થઈ જતા તેમણે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવની વિગતો મુજબ ગોત્રી યશ કોમ્પ્લેક્સમાં યશ મેડિકો દુકાન ધરાવતા નીતિન કાંતિભાઈ પટેલ આજે નિત્યક્રમ મુજબ દુકાને આવ્યા હતા. તેમણે દુકાન ખોલીને તેમની પાસેનું રૂપિયા 50,000 ભરેલું પાકીટ ફ્રીજ ઉપર મૂક્યું હતું. બાદમાં તેઓ દુકાનની બહાર ગંદકી હોવાથી તે સાફ કરવા પાણી લેવા માટે ગયા હતા. તે દરમિયાનમાં અજાણ્યા ગઠિયાએ તેમનું પર્સ લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે તેમણે ગોત્રી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. એટલે મેં દુકાન ખોલી અને પર્સ અંદર મૂક્યું મારું, જેની અંદર 50,000 રૂપિયા કેશ હતી જે બેંકમાં ભરવાની હતી, અને બહાર મેલું પડ્યું હતું એટલે મેં કીધું લાય ડોલ લઈને
એને સાફ કરી દો એટલે બાજુના બિલ્ડિંગમાં હું પાણી લેવા ગયો અને પાણી લઈને આવીને સાફ કરીને પછી અંદર દુકાનમાં ગયો એટલામાં મારું પર્સ ગાયબ જતું રહ્યું હતું. આજુબાજુમાં કોઈના પણ શંકા નથી. હા, હું સવારમાં લઈને આવું રોકડા, અને આજે અમારો વકરો બેંકમાં ભરવાનો હતો એટલે હું લઈને આવ્યો હતો. શહેર નજીક આવેલા દરજીપુરા ગામ નજીક આઈસર ટેમ્પો અને ટોયોટો કાર વચ્ચે સર્જાયેલા ગમખવાર અકસ્માતમાં બે જણાના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. બનાવની વિગતો મુજબ આજે પરોડીએ દરજીપુરા એરપોર્ટ બ્રિજ નજીક આઈસર ટેમ્પો તથા ટોયોટો કાર ધડાકાભેર ભટકાયા હતા. અકસ્માતમાં ટોયોટો કારનો ચાલક તથા કારમાં બેઠેલા અન્ય એક શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં મૃતકોના વિકૃત થયેલા મૃતદેહને જોઈને લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ગાંધીનગર ડેરી જા રહા થા, જિસમે 2:30 બજે કે કરીબ એક્સિડન્ટ હુઆ. સામને જો જા રહી થી આરજી પાસિંગ મેં ગાડી થી રાજસ્થાન, ઉસને અર્જન બ્રિક લિયા જિસકે પીછે મેં ઘુસ ગયા. બ્રિક માર અલગ હી નહીં, ઉસકે પીછે ઘુસ ગયા. ઔર मेरी गाड़ी बीच में थी, जिसमें आधे एक घंटे के बाद में दूसरी गाड़ी जो आ रही थी बाडोली से, उसका एक्सीडेंट हुआ मेरे पीछे घुसा, जिसमें दो आदमी का इंतकाल हुआ. वो गाड़ी में कितने जन थे जो आपके पीछे आई? वो उसमें 4 आदमी, यानी 2 जन मर गए. ડભોઈ ખાતે આજરોજ પારૂલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ મુલાકાતે ગયા હતા, જ્યાં તેઓએ આપણી સંસ્કૃતિ અને ડભોઈમાં આવેલા શિલ્પ સ્થાપત્યની કલાકૃતિ વિશે અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેની જાળવણી અંગે તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આર્કિટેક્ચર વિભાગના વિદ્યાર્થીઓએ ડભોઈના શિલ્પ સ્થાપત્યથી પ્રભાવિત થઈને તેનું ડ્રોઈંગ પણ કર્યું હતું. આજે આખો દિવસ આવતો અમે અહીંયા સ્કેટિંગ કરવા માટે લઈ આવ્યો છું. પહેલાં છે વડોદરી ગેટ, પછી હીરાબાંગોટ, પછી નાંદોડી ગેટ અને લાસ્ટ મહુડી ગેટ. આખો દિવસ અહીંયા આ લોકોને પારૂલ ઇન્સ્ટિટ્યૂટમાંથી, આર્કિટેક્ચરમાંથી આ લોકોને ડ્રોઈંગ માટે લઈ આવ્યો છું, સ્કેટિંગ કરવા માટે. આ કિલ્લાઓ પ્રત્યે શું ધ્યાન આપો? હા, તો એક તો એની જાળવણી, એને કેવી રીતે સંભાળવું, કેવી રીતે એને સાચવવું, અને એની શું વેલ્યુ છે કે આપણી આ જૂની ધરોહર છે તો એને કેવી રીતે સાચવવી જોઈએ, એને કેવી રીતે રાખવી જોઈએ. એટલે આ એક છોકરાઓને એના માટે ઉદાહરણ છે કે આપણી જે જૂની સંસ્કૃતિ છે એને સાચવવાની, અને એક આપણું યાદ રહે એટલા માટે એ લોકોને હિસ્ટ્રી બેઝ એ લોકોને ડ્રોઈંગ કરાવવાના, પ્લસ એ લોકોને જાણવા મળે કે આપણી હિસ્ટ્રીમાં, આપણી ગુજરાતમાં ભાગ લીધો છે. ઢળતી ઉંમરે યુવાનો જેવો જોશ અને ઉમંગ દર્શાવતા વૃદ્ધો ક્રિકેટની ટુર્નામેન્ટમાં પોતાનું કૌશલ્ય દર્શાવશે. શહેરમાં બાળ મજૂરી નિવારવા પોલીસ તંત્ર દ્વારા શહેરમાં વારંવાર 4 નાસ્તાની લારીઓ પર કામ કરતા બાળ મજૂરોની મુક્તિ અપાય છે. આજે નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા શહેરની એક ખાનગી હોટલ ખાતે પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સાથે મહિલા પોલીસને બાળ મજૂરી નાબૂદ કરવા તથા બાળકોને મુક્તિ અપાવવા અંગેની માહિતી આપવામાં આવી હતી. રિફાઇનરી નજીક પેટ્રોલિંગ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે 2 બાઇક સવારને અટકાવીને તેમની ઝડપી લેતા તેમના ખિસ્સામાંથી સોનાનો તૂટેલો અછડો મળી આવ્યો હતો. પોલીસે શકના આધારે બંનેની અટકાયત કરીને ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા બંને શખ્સે ગોરવા પોલીસ સ્ટેશનની હદમાં અછડો તોડ્યાની કબૂલાત કરતા ક્રાઇમ બ્રાન્ચે બંને શખ્સને ગોરવા પોલીસના હવાલે કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ પટેલ સહિતનો કાફલો રિફાઇનરી નજીક પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને પલ્સર બાઇક પર પસાર થઈ રહેલા કેતન ઉર્ફે અકુ વિઠ્ઠલભાઈ ચૌહાણ અને જયેશ ઉર્ફે બોડિયા હરમાન મકવાણા રહેવાસી ઉંડેરાને પોલીસે શકના આધારે અટકાવી ઝડપી લેતા તેમની પાસેથી 20 ગ્રામની સોનાની તૂટેલી ચેઇન મળી આવી હતી. પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ કરતા તેઓએ ગોરવા પોલીસ મથકની હદમાંથી અછડો તોડ્યાનું કબૂલ્યું હતું. પોલીસ પૂછપરછમાં બંને આરોપી અગાઉ વાહન ચોરીના બનાવમાં પણ ઝડપાયા હોવાની વિગતો સપાટી પર આવી હતી.
ડભોઈ તાલુકાના ચાડોદ ગામમાં આવેલા રાઠોડિયા વાસમાં રહેતી કિશોરીએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. બનાવની વિગતો મુજબ ડભોઈ તાલુકાના ચાડોદ ગામે રાઠોડિયા વાસમાં રહેતી 16 વર્ષીય ભૂરી કમલેશ રાઠોડિયાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેને ગંભીર હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેની હાલત નાજુક હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યું હતું. આ હતા ત્યાર સુધીના સમાચાર. તાજા સમાચાર માટે આવતીકાલે આ સમયે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV ની સમગ્ર ટીમને રજા આપશે. નમસ્કાર.